नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान पाठ 15 लेक्चर नंबर 2। गया लेक्चर में आपणे जोयुं तो के हवा आवे छे त्यारे शुं फेरफार थाय, तो अमुक पदार्थने गतिमान लावे छे, जेम के झाड़ ऊपर जे पांदड़ानो फरक हो, पवन आवे एटले एनी डाळी फरके छे, पछी दोरी ऊपर जे कपड़ा लटकाय छे आपणे दोरी ऊपर, तो ए पवन आवे एटले ए पण शुं थाय, फरता जोवा मळे, पछी कागळने आपणे फरकड़ी बनावी ए पण फरती जोवा मळे। आवा बधा आपणे फेरफार जोया। त्यार पछी आपणे जोयुं के पर्वतारोहको छे ए पोते ज्यारे पर्वतो चढ़ता होय छे त्यारे शुं करे छे, तो ए के जेम जेम ऊंचे जता जाय एम हवा पातळी थाती जाय, तो एने ऑक्सिजन ओछुं मळे छे, एटला माटे शुं करे छे, पोते सिलिंडर ऑक्सिजनना सिलिंडर साथे लई જતા હોય છે। ત્યાર પછી જોયું કે હવા શાની બનેલી હોય છે, તો 18મી સદીમાં એવું માનતા હતા કે હવા તો એક જ પદાર્થની બનેલી છે, પણ વૈજ્ઞાનિકોએ એવું માન્યું કે ના, હવા છે એ એક પદાર્થની બનેલી નથી, તેમાં ઘણા બધા વાયુઓનું મિશ્રણ થઈ અને હવા છે એ બનેલી જોવા મળે છે। ત્યાર પછી આપણે આજે જોશું પાણીની બાષ્પ અથવા તો વરાળ। આપણે આગળ શીખી ગયા છીએ કે હવામાં પાણીની બાષ્પ હોય છે। આપણે એ પણ જોયું કે જ્યારે હવા ઠંડીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંગનન થાય છે। જો જ્યારે હવા છે એ ઠંડા પદાર્થ અથવા તો ઠંડાના સંપર્કમાં, ઠંડી હવાના ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય, સંગનન એટલે કે ઘનીભવન અથવા તો ઠંડું પડવું। ઠંડી સપાટી પર તેના ટીપા ટીપા દેખાઈ આવે છે। કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પ હોવું ખૂબ જ મહત્વનું છે। મેં તમને અગાઉના લેક્ચરમાં જળચક્ર વિશે બોર્ડ ઉપર આકૃતિ દોરીને સમજાવ્યું કે પાણીમાંથી જ પાણીનું બનવું, જેમ કે વરસાદ વહીને સમુદ્રમાં જાય પછી સમુદ્રમાંથી વરાળ બની અને પાછો વાદળા બંધાઈને વરસાદ આવે, તો એ કુદરતના જળચક્રમાં હવા પાણીની બાષ્પ એ ખૂબ અગત્યનો ભાગ છે। હવે આવે છે ઓક્સિજન। જુઓ, તમારા શિક્ષકની હાજરીમાં બે સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર મૂકો। જો અહીંયા તમને બતાવે છે બે નાની મીણબત્તી છે, બંને ચાલુ કરી છે ને એક બાજુમાં કાચનો ગ્લાસ, બંને મીણબત્તી સળગાવો અને એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરીને ઢાંકો, બંને મીણબત્તીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો। શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે ઓલવાઈ જાય છે, જોવો જોઈએ, તમે પ્રયોગ કરો ઘરે એટલે ખબર પડશે। તમે અવલોકન કર્યું હશે કે કાચના પ્યાલા વડે ઢાંકેલી મીણબત્તી થોડા સમય પછી શું થાય છે, ઓલવાઈ જાય, કેમ કે કાચના પ્યાલામાં જેટલી હવા હતી ત્યાં સુધી મીણબત્તી શું થયો, ચાલુ રહે, જેવી હવા બધી બહાર નીકળી ગઈ એટલે મીણબત્તી શું થઈ ગઈ, અને હવા મળતી નથી એટલે શું થઈ જાય છે, મીણબત્તી ઓલવાઈ જાય છે। જ્યારે મીણબત્તી બીજી છે એ સતત સળગતી રહે છે, આવું શા માટે છે તમે વિચારો જોઈએ, તો તેવું જણાય છે કે મીણબત્તી ઓલવાઈ ગઈ કારણ કે જે મીણબત્તી ઓલવાઈ ગઈ એનું કારણ શું હતું, તો કે કાચના પ્યાલામાં રહેલો સળગવા માટે મદદ કરતો એક ઘટક એ મર્યાદિત જ હતો, જેટલો કાચમાં હતો ઓક્સિજન એટલો ત્યાં સુધી મીણબત્તી શું થઈ ગયો, ચાલુ રહી, અને જેવો એમાં કાચમાંથી પછી એને ઓક્સિજન મળતો નથી એટલે મીણબત્તી શું થઈ જાય છે, ઓલવાઈ જાય છે। મોટા ભાગનો ઘટક સળગતી મીણબત્તી દ્વારા વપરાઈ ગયો, જ્યારે બીજી મીણબત્તીને હવાનો સતત જથ્થો મળતો રહે, જો બીજી મીણબત્તી ચાલુ જ રહે છે કારણ કે એને હવા છે ઓક્સિજન સતત મળતો જ રહે છે, હવામાંનો આ ઘટક જે સળગવામાં મદદ કરે છે જે ઓક્સિજન તરીકે ઓળખાય છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમને એમ પૂછવામાં આવે પરીક્ષામાં કે કોઈ પણ પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે, તો ત્યારે તમારે લખવાનું ઓક્સિજન। કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન મળે તો એ લાંબા સમય સુધી સળગવાનું ચાલુ રહે છે, પણ ઓક્સિજન નથી મળતો એટલે શું થાય છે, એ ઓલવાઈ જાય છે। હવે આવે છે નાઇટ્રોજન। શું પ્રવૃત્તિ 3માં તમે નોંધ્યું કે મીણબત્તી બુઝાઈ ગયા પછી પણ હવાનો ખાસો ભાગ કાચની બોટલની અંદર બાકી રહી જાય છે,
જે અન્ય ઘટકની હાજરી છે એવું આપણને બતાવતા હોય છે. તો શું કીધું છે, જે દહનમાં મદદ કરતો નથી, જો જે સળગવામાં મદદ નથી કરતો એ શું છે, તો કે નાઇટ્રોજન. જ્યારે ઓક્સિજન છે હવામાં સળગવામાં, શું કીધું છે, કોઈ પણ પદાર્થના સળગવામાં ઓક્સિજન વાયુ ખૂબ મદદ કરે છે, અને જ્યારે સળગવામાં મદદ નથી કરતો અથવા તો ઉપયોગ ન થતો એ કયો વાયુ છે, નાઇટ્રોજન. જે મીણબત્તીને સળગવામાં મદદ કરતો નથી, હવા જે જગ્યા રોકે છે તેનો 1/4 ભાગ નાઇટ્રોજન રોકે છે. જો હવામાં શું કીધું છે, નાઇટ્રોજનનું પ્રમાણ, તો આપણે જોશું હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ કેનું છે, તો કે સૌથી વધુ આવશે નાઇટ્રોજન. કેનું છે, નાઇટ્રોજન. તો હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે, 78% જેટલું છે. કેટલું બતાવે છે, 78%. ત્યાર પછી આવશે O2 એટલે કે ઓક્સિજન, જે 21% દર્શાવે છે. ત્યાર પછી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, એ કેટલું બતાવે છે, તો આપણે જોશું કે 0.04% કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. ત્યાર પછી આવશે અન્ય વાયુઓ, એમાં આવશે 0.01%. આ બધાના મિશ્રણથી પૂરેપૂરા 100% જેટલું હવામાં આ બધું પ્રમાણ, નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.04%, અને અન્ય વાયુઓ જેમાં ધૂળના રજકણો, હવાની બાષ્પ, ઓઝોન, આ બધા 0.01%માં સમાવેશ થાય છે આ બધાનો. હવે આવે છે કાર્બન ડાયોક્સાઇડ. બંધ રૂમમાં જો કોઈ પદાર્થ સળગતો હોય તો તમે ગભરામણ અનુભવી હશે. જો ઘણીવાર આપણે જોઈએ છીએ કે બંધ ઓરડામાં કોઈ પણ કંઈ સળગતું હોય ને એ હવા બહાર ન નીકળે તો અંદરને અંદર રહીએ એટલે આપણને શું થાય, ગૂંગળામણ થાય. સળગવાની ક્રિયા ચાલુ રહેવાને લીધે રૂમમાં વધારે પડતો શું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ એકઠો થવાને લીધે આવું થાય છે. જો પછી સળગવાની ક્રિયા સતત ચાલુ રહે અને રૂમમાંથી શું કીધું, તેના લીધે રૂમમાં વધારે પ્રમાણમાં શું થાય, કાર્બન ડાયોક્સાઇડ જમા થતો જાય એટલે આપણને ગભરામણ જેવું થાય છે. કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસ હવાનો ખૂબ નાનો ઘટક છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે. જો જેમ આપણે પ્રાણીઓ અને વનસ્પતિ એ પણ મનુષ્યની જેમ શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન છે એ વાપરે છે, અને કાર્બન ડાયોક્સાઇડ, જો હવે શું કીધું છે, આપણી જેમ મનુષ્ય જેમ ઓક્સિજન શ્વસન દરમિયાન વાપરે છે એમ વનસ્પતિ અને પ્રાણીઓ પણ શ્વસન ક્રિયામાં ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. હવે શું કીધું, જો ધ્યાન રાખજો, વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી પણ ઓક્સિજનનો વપરાશ થાય છે, અને કેટલા અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કેટલાક વાયુઓ ઉત્પન્ન થાય છે તે સલાહભર્યું છે. સૂકા પાંદડા અને પાકનો નકામો કચરો સળગાવવો ના જોઈએ, કારણ કે તે વાતાવરણને પ્રદૂષિત કરે છે. જો આપણે કીધું ને કે વધારે પ્રમાણમાં ધુમાડાથી શું ઉત્પન્ન થયું છે, આપણે વધારે પ્રમાણમાં આ સળગાવવો એટલે એમાંથી વાતાવરણને પ્રદૂષિત થાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ને આવા બધા ઝેરી વાયુઓ છે ઉત્પન્ન થાય છે, જેના લીધે વાતાવરણ પ્રદૂષિત થાય અને એ વાતાવરણ પછી આપણે લઈએ છીએ એટલે આપણને પણ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. હવે આવે છે ધૂળ અને ધુમાડો. બળતણનું દહન થવાથી ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. જો બળતણ કીધું છે તો એમાં લાકડું, કોલસો, ગમે તેમાં તમે જો જે પણ બળતણ હોય એનું તમે દહન સળગાવો એટલે એમાં ધુમાડો ઉત્પન્ન થાય છે. ધુમાડો થોડા વાયુ અને ધૂળના રજકણ ધરાવે છે, જે મોટા ભાગે આપણને શું છે, નુકસાનકારક છે. એટલા માટે જ ફેક્ટરીઓને લાંબી ચીમની હોય છે. જો આપણે જોઈએ છે ફેક્ટરીઓમાં લાંબી લાંબી ચીમની આપેલી છે, જેની મદદથી ધુમાડો છે ખૂબ ઊંચે જઈને બહુ વાતાવરણમાં પ્રસરે નહીં અથવા તો મનુષ્યને ન અસરકારક કરે એટલા માટે બહુ ઊંચે રાખે છે.
જે નુકસાનકારક ધુમાડાને તથા વાયુઓને આપણા નાકથી દૂર લઈ જાય છે અને તેને આકાશમાં ઉડતા પક્ષીઓને નજીક લઈ જાય છે. ધૂળના રજકણો હંમેશા હવામાં હાજર હોય છે. ધૂળના રજકણો છે હંમેશા હવામાં આપણે જોઈ શકીએ. થેન્ક યુ મિત્રો, આટલે આટલું આજે આપણે જોયું. આવતા લેક્ચરમાં ફરી મળશું, લેક્ચર નંબર 3.